આવ્યું છે પરેશ રાજગુર નિર્માણ ન્યૂઝ કચ્છ સમાચારમાં આગળ વાત કરીએ જામનગર શહેરની તો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવે છે ત્યારબાદ એટ્રોસિટી એક્ટ હેઠળ કારખાનેદાર વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવેલી મહિલાને ધમકી મળી હતી કે દુષ્કર્મની જે ફરિયાદ કરાવી છે તેને લઈ જોઈ લેવાની ધમકી મળી હતી આમ મહિલા સાથે ગેરવર્તન કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી આથી આ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કારખાનેદાર

અનુસૂચિત જાતિની મહિલા ફરિયાદી છે જેના ઉપર રેપ થયો છે જે સવારની અહીંયા બેઠે છે અને એક મહિલાને એક ડિસ્ટર્બ અને બે ડિસ્ટવાળા પોલીસ એમ કહે છે કે શું માથે મોઢા ઉપર માસ્ક બાંધીને ફરો છો સવારની દસ વાગ્યાની અત્યાર સુધી અત્યાર સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી આરોપીને પકડી લેવામાં આવેલ છે પરંતુ એફઆઈઆર લીધી નથી જેથી કરીને આ સિટી સી ડિવિઝનના તમામ જવાબદારોને તાત્કાલિક અસરથી એસપી સાહેબ સસ્પેન્ડ કરે અને આ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને જે તે જવાબદાર પોલીસવાળા છે બેનવારે જે બનાવ બાબતે ખરાબ ગેરવર્તન કરે છે પોલીસવાળા ડિસ્ટર્બવાળા જે કોઈના નામ ખુલે તે એની સામે પણ પગલાં લેવા એસપીને અમે માગણી કરી છે